ડીસામાં 17 વર્ષની સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. ડીસાના એક વેપારીએ આ સગીરાને નોકરી આપવાની લાલચ આપીને ખાનગી હોટલમાં લઈ જઈ તેની સાથે ચપ્પાની અણીએ રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વેપારીની સાથે રહેલા અન્ય એક શખ્સે સગીરાને મુખ મૈથુન કરવા માટે ફરજ પાડી હોવાની ફરિયાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં નોંધાઈ છે. ડીસા શહેરના પ્રીતમનગર વિસ્તારમાં રહેતી એક સગીરાને 10,000 રૂપિયાની નોકરી આપવાના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ધૃણાસ્પદ કૃત્ય ડીસાના ગોલ્ડન પાર્ક વિસ્તારમાં રહેતા તરુણકુમાર મીઠાલાલ ઠક્કર નામના શખ્સે આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સગીરાના ફેસબુક એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તેના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ આ સગીરાનો ભૂલથી આ યુવક પર મેસેજ પહોંચી જતાં તરુણ નામના શખ્સે તેની સાથે ચેટિંગ શરૂ કર્યું હતું અને સગીરા શું કરતી હોવાનું પૂછતા સગીરા ઘરકામ કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યારે તરુણ ઠક્કરે સગીરાને મોલમાં 10,000ના પગારની નોકરી આપવાની લાલચ આપી ડીસાના ખોડિયાર માતાના મંદિર નજીક મળવા બોલાવી હતી અને બાદમાં આ સગીરાને તરુણ અને તેની સાથે આવેલા અન્ય એક યુવકે મહિન્દ્રા કંપનીની કારમાં બેસાડી ડીસા સ્પોર્ટ ક્લબ નજીક આવેલી હોટેલ સિટી પ્લાઝા લઈ ગયો અને ત્યાં પહોંચ્યા બાદ સગીરાને હોટેલના રૂમ નંબર 202માં નાસ્તો કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યારબાદ ચપ્પાની અણીએ સગીરાને નગ્ન કરીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન તરુણની સાથે આવેલા રોહિત માથવાણીએ તેના ગુપ્તાંગને બળજબરીપૂર્વક સગીરાના મોંમાં આપીને મુખ મૈથુન કરાવ્યું હતું. સગીરા સાથે બનેલી આ ઘટનાથી સગીરા આઘાતમાં ઘરકાવ થઈ ગઈ હતી અને ત્યાંથી નીકળી ગઈ હતી. બાદમાં આ સગીરાના ધર્મના ભાઈ જીગર ઠાકોરે તેને નોકરી અંગે પૂછતા સગીરાએ આ આખી ઘટના અને તેની આપવીતી જણાવી હતી, જેથી જીગર ઠાકોર અને સગીરાના શેઠ મિથેશભાઈ ઠક્કર આ સગીરાને તેની માતા સાથે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લઈ ગયા હતા અને તરુણ ઠક્કર અને અજાણ્યા ગાડી ચાલક સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે. સગીરાએ આપેલી ફરિયાદમાં રોહિત માધવાણી નામના શખ્સનો નામ જોગ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે તેને પણ સગીરાને બળજબરીપૂર્વક મુખ મૈથુન કરાવ્યું હતું, પરંતુ ફરિયાદમાં તહોમતદારની કોલમમાં તેના નામનો ઉલ્લેખ થયેલો નથી. ડીસામાં આ ઘટનાને પગલે લોકોમાં પણ અલગ અલગ તર્ક જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોના મોડે આ ઘટના હની ટ્રેપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પોલીસે જે રીતે ફરિયાદ લેવામાં ભૂલ કરી છે તેવી ભૂલ તપાસવામાં ના કરવી જોઈએ અને સત્ય શું છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ. કારણ કે સગીરાના જણાવ્યા અનુસાર તેની લાંચ લેવામાં આવી છે તે ખૂબ જ તૃણાસ્પદ ઘટના છે અને તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં, પરંતુ સાથે સાથે લોકોમાં ચર્ચાઈ રહેલી ચર્ચા મુજબ જો આ ઘટના હની ટ્રેપની હોય તો તે બાબતમાં પોલીસે ઊંડી તપાસ કરવી જોઈએ.